गिरिराज ની 5 તળેટી છે કેટલી તળેટી છે પહેલી તળેટી જ્યાં દિલ્હી નો વડાપ્રધાન જન્મ્યો હતો વડનગર બીજી તળેટી જ્યાં હર્ષદભાઈ જન્મ્યા હર્ષદ મેતો નહીં વલભીપુર ત્રીજી તળેટી બોલશો પતિ ગયું તમારું નોલેજ આટલું શરૂઆત કરવાની બીજો શબ્દ આવે નોલેજ પૂરું કંકુભાઈ ની ધર્મશાળા તમે એન્ટ્રી મારો ને ગામમાંથી આણંદજી કલ્યાણજી ની પેઢી ની આજુબાજુમાં કંકુભાઈ ની ધર્મશાળા ત્યાં ત્રીજી ભગવાન સુમતીનાથ ધીરાસર એની પણ સ્પર્શના કરવાની પછી આગળ વધવાનું જે પેઢી છેલ્લા 250-300 વર્ષથી ગિરિરાજની અદભુત સેવા કરી રહી છે જેમ દાદાના દરબારમાં જાઓ ક્યારેક આણંદજી કલ્યાણજી પેઢીને પણ દર્શન કરો આટલો મોટો સ્ટાફ આટલી ભવ્ય જિન મંદિરોની શ્રેણી આ બધાને મેનેજ અને મેન્ટેન કરવું એ કંઈ ખાવાના કામ નથી આણંદજી કલ્યાણજી પેઢીનો ઇતિહાસ વાંચો તમને તો પેઢીનું નામે નથી આવડતું હું આણંદજી કલ્યાણજી કહું ત્યારે એ કલ્યાણજી આણંદજી બોલતા કલ્યાણજી આણંદજી એ આણંદજી કલ્યાણજી બોલા કલ્યાણજી આણંદજી તો કચડો માડું હતા આ આણંદજી કલ્યાણજી નામની કોઈ વ્યક્તિ નથી થઈ આપણા મહાપુરુષોએ શબ્દ આપ્યો આ એ દાદા છે જે આપણો આનંદ કરે છે અને જે આપણું કલ્યાણ કરે છે માટે આ પેઢીનું નામ શું પડ્યું રતિલાલ દીપચંદ દેસાઈ જય ભિખુનું નામ સાંભળ્યું હશે નવીનભાઈ જય ભિખુના સગા ભાઈ હતા રતિલાલ દીપચંદ દેસાઈ આ માણસે ખૂબ મહેનત કરી દસ્તાવેજો શોધી આણંદજી કલ્યાણજી પેઢીનો બે ભાગમાં ઇતિહાસ લખ્યો છે એ ઇતિહાસ જો વાંચો તાકાત નથી તમારા મગજની અંદર કોઈ ખોટું ભૂસું ભરાવી શકે બાકી ભૂલો તો બધાની થાય આણંદજી કલ્યાણજી ની કેમ માંડો છો આપણે જ્ઞાન મંદિર માં કોઈ મિસ્ટેક ના થાય આપણે હરાધા ભવન ની અંદર કોઈ ભૂલો ન થાય હમણાં એક એક ને બોલવાનો ઉભો કરું તો ફૂલ સ્ટેપ ફરીને બોલે એટલું તો એ લોકો ની પાસે હોમવર્ક હોય છે થાય જે કામ કરે એની ભૂલ થાય હું બોલવા ઉભો થઉં છું તો જ મારી ટંગ ક્યારેક સ્લીપ થઈ જાય જે બોલે જ નહીં મોઢામાં મગ ભરીને બેઠો એની ટંગ ક્યારેક સ્લીપ ન થાય યાદ રાખજો જે ઉભો થાય એની તંગડી ખેંચાય બેઠેલાની તંગડી કોઈ ના ખેંચાય